वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी। आजे आपणे आगळ जोईए स्वाध्याय प्रश्न एक। नीचे आपेला चोरसमां जुदा जुदा पांदड़ाना चित्रों आपेला छे, तेना आधारे प्रश्नोना जवाब लखो। आ प्रकारे तमने चित्रों आपेला छे ए बी सी डी, अने तमने नीचे प्रश्नों आपेला छे कि सौथी मोटू पांदड़ू क्यूँ छे, डी मां सी मां बी मां ए मां केटला चोरस रहेला छे। तो आपणे सौथी पहेला चोरसनी गणतरी करी लईए। तो चोरसनी गणतरी करीए तो ए बॉक्स में जोईए तो तमारी पासे आवशे आ एक बे त्रण चार पांच छ, आ अर्धा करता वधारे छे एटले सात, अर्धा करता वधारे छे एटले आठ, अहींयानुं अर्धा करता वधारे छे एटले नौ, अहींयानुं दस, अग्यार बार तेर चौद पंदर सोळ सत्तर अढार ओगणीस वीस एकवीस बावीस त्रेवीस चौवीस पच्चीस छवीस सत्तावीस अठावीस ओगणत्रीस त्रीस, ने आ अर्धा करता वधारे छे एटले एकत्रीस, अर्धा करता वधारे एटले बत्रीस, तेत्रीस अने चौत्रीस। तो टोटल केटला बॉक्स थाय छे तो के चौत्रीस, तो अहींया लखी दईए चौत्रीस। ए पांदड़ामां चौत्रीस बॉक्स छे। बी पांदड़ू जोईए तो बी पांदड़ामां गणतरी करीए तो अहींयाथी गणतरी करीए एक बे त्रण, अर्धा करता वधारे एटले चार, अर्धा करता वधारे एटले पांच, छ सात आठ नौ दस, अग्यार बार तेर चौद पंदर सोळ सत्तर अढार ओगणीस वीस एकवीस बावीस त्रेवीस चौवीस, अर्धा करता वधारे एटले पच्चीस, त्यारबाद अर्धा करता वधारे एटले छवीस, अने अहींया अर्धा करता वधारे एटले सत्तावीस, त्यारबाद અહીંયાનું જે છે એ અડધા કરતાં વધારે છે એટલે અઠાવીસ। તો ટોટલ કેટલા બોક્સ થયા તો કે અઠાવીસ ચોરસ થયા। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા સી આકૃતિ આપેલી છે, એમાં સી પાંદડું છે, એમાં તમે જોઈ શકો અહીંયાથી આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, અહીંયાથી આ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અહીંયાનું આ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ, અને આ વધારે છે એટલે ચાલીસ। તો ટોટલ કેટલા બોક્સ થયા અહીંયા તો કે ચાલીસ ખાના થયા। ત્યારબાદ ડી આકારમાં જોઈએ તો ડીમાં તમને અહીંયાથી ગણતરી કરી શકો, આ જે છે એ એક, આ બે, ત્યાર પછીનું આ છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ। તો ટોટલ ચૌદ બોક્સ છે થાય છે, અને એક બોક્સ આપણે અહીંયા લઈ લઈએ બંને ભેગા થઈને, એટલે પંદર બોક્સ છે એ અહીંયા થશે પંદર ચોરસ। હવે આપણે સવાલના જવાબ લખીએ, સૌથી મોટું પાંદડું કયું છે? તો તમે જોઈ શકો એ માં ચોત્રીસ છે, બી માં અઠાવીસ છે, સી માં ચાલીસ છે, અને ડી માં પંદર છે। તો કયું પાંદડું છે કે જેમાં સૌથી વધારે છે? તો કે સી। તો અહીંયા લખીએ પાંદડું સી। કયું સૌથી નાનું છે? તો સૌથી નાનું એટલે અહીંયા ચોત્રીસ છે, અઠાવીસ, ચાલીસ અને પંદર, તો ડી પાંદડું છે એ સૌથી નાનું છે। તો અહીંયા લખી દઈએ પાંદડું ડી। પછી છે ડી પાંદડામાં, ડી પાંદડાએ કેટલા ચોરસ રોક્યા છે? તો કેટલા ચોરસ રોકેલા છે? તો કે પંદર। તો આપણે અહીંયા લખીએ પંદર ચોરસ। ત્યારબાદ છે સી પાંદડાએ કેટલા ચોરસ રોકેલા છે? તો સી પાંદડાએ કેટલા રોકેલા છે? ચાલીસ। તો અહીંયા લખીએ ચાલીસ ચોરસ। ત્યારબાદ બી પાંદડાએ કેટલા રોકેલા છે? તો બી પાંદડાના તમે અહીંયા જોઈ શકો કેટલા છે? તો કે અઠ્ઠાવીસ। તો અહીંયા આપણે લખી દઈએ અઠ્ઠાવીસ ચોરસ। ત્યારબાદ એ પાને કેટલા ચોરસ રોક્યા છે? તો એમાં તમે જોઈ શકો કેટલા છે? તો કે ચોત્રીસ। તો આપણે અહીંયા લખી દઈએ ચોત્રીસ ચોરસ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે।
नीचे आपेला जुदा जुदा एक चोरस सेमी थी बनेला चोरस नी हद शोधो। आ रीतनुं छे, आपणे पाठ्यपुस्तकमां समझी गया हता। तो अहींयानुं जे माप थशे ई केटलुं थशे, तो के एक ऊभुं छे ए एक थशे, आડું એક, ઊભું એક, અહીંયાનું એક, અહીંયાનું પણ એક, ઊભું એક, 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 આ બધામાં એક એક આવશે, તો બધામાં આપણે એક એક લખી દઈએ પહેલા તો, અને ત્યાર પછી આપણે એનો સરવાળો કરીશું। તો આ રીતે બધામાં એક 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 લખી દેવાના, કેમ કે એક ચોરસ સેમી માપના બધા જ લાઇનિંગ તમને આપેલી છે। તો આપણે અહીંયા લખી દઈએ બધામાં એક। હવે આપણે આ એનો સરવાળો કરીએ। શરૂઆત આપણે અહીંયાથી કરીશું। અહીંયાથી શરૂઆત કરો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ। તો ટોટલ કેટલા ચોરસ સેમી અહીંયા આવશે? તો કે છત્રીસ ચોરસ સેમી, સોરી છત્રીસ સેમી, આટલા છે એ ચોરસની હદ થશે। ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે, એમાં અહીંયાના ચાર સેમી છે, ત્રણ સેમી, પાંચ સેમી, બે સેમી। હવે અહીંયાના બે છે, અહીંયાના ત્રણ છે, તો આ તમને માપ કેટલું મળશે? તો કે એક સેમીનું મળવાનું, અને અહીંયાના ચાર છે, અહીંયાના પાંચ છે, તો આ માપ તમને એક સેમીનું મળવાનું। ત્યારબાદ આપણે એનો સરવાળો કરીએ, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો ત્રણ, ત્રણ ને પાંચ એટલે આઠ, આઠ ને બીજા બે એટલે દસ, દસ ને એક અગિયાર, અગિયાર ને એક બાર, બાર ને ચાર સોળ। તો અહીંયા આવશે સોળ સેમી, આટલું માપ છે એ તમને મળી જવાનું। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ત્રણ, નીચેના દાખલા ગણો। પેલું, શેખાવત ભાઈ પોતાના ઘરની ફરતે તારની વાડ કરવા માંગે છે। તેનું એક 150 મીટર લોખંડનો તાર લાવે છે। તેઓ 150 મીટર લઈ આવે છે, તેમને વાડ કરવા માટે કેટલા તારની જરૂર પડશે અને કેટલો તાર વધશે? આગળ જોઈ ગયા એ જ પ્રમાણેનો દાખલો છે। તો આપણે જોઈએ, સૌથી પહેલાં તો આપણે આ ફરતી બાજુ વાડ તમે લગાવો, તો એક વખત તમે વાડ લગાવો ત્યારે કેટલું મળે એ તમારે જોવાનું, અને ત્યાર પછી તમારે એમાંથી આ જે 150 છે એમાંથી આ સંખ્યા છે એ બાદ કરી દેવાની, એટલે કેટલો તાર વધશે એ તમને ખબર પડી જાય। તો આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલાં તો આ બધાનું આપણે શું કરીશું? તો કે સરવાળો। તો આપણે અહીંયા લખીએ ઘરની હદ બરાબર, અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો 15 વત્તા અહીંયાનું 40 વત્તા અહીંયાનું 8 વત્તા અહીંયાનું 5 વત્તા 7 વત્તા 35। સરવાળો કરતા જઈએ, એકમના સ્થાનથી આપણે સરવાળો કરીશું। 5 0 5, 5 ને 8 એટલે 5 ને 8 થશે, અહીંયા તમારી પાસે 13, 13 ને બીજા 5 એટલે 18, 18 ને બીજા 7 25, 25 ને બીજા 5 એટલે 30, 30 નું 0 વધી આવશે 3, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને બીજા 3 એટલે 11, એટલે 110 મીટર। આટલું માપ છે તેની ઘરની હદનું થયું, એટલે તાર પણ એટલા મીટર જ જોશે, અને તમને આપેલું છે અહીંયા 150 મીટર એ લોખંડનો તાર લાવે છે। તો કેટલો વધે એ કેમ ખબર પડે? તો આપણે બાદબાકી કરીશું। તો અહીંયા લખીએ વધેલ તાર, વધેલ તાર બરાબર 150 - 110। તો 150 માંથી 110 બાદ કરીએ, આપણે અહીંયા સાઈડમાં બાદબાકી કરીએ 150 - 110, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 1 જાય તો 4, 1 માંથી 1 જાય તો 0, એટલે તમને મળશે 40 મીટર। આટલી લંબાઈનો તાર છે એની પાસે વધશે। તો આપણે અહીંયા છેલ્લે જવાબમાં લખીએ કે શેખાવત ભાઈને, ભાઈને ઘર માટે કુલ 110 મીટર તાર જોઈશે અને 40 મીટર તાર વધશે।
ત્યારબાદ બીજું આપેલું છે શકુંતલાબેન ઓછાડના કોરની ફરતે લેસ પટ્ટી સિલાઈ કરે છે તેઓ 125 મીટર લાંબી પટ્ટી લાવ્યા છે 14 ઓછાડને ફરતે લેસ લગાવવો હોય તો તેને કેટલા મીટર લેસની જરૂર પડશે આગળ જોયું એ જ પ્રમાણેનો દાખલો છે અહીંયા 1 મીટર 50 સેમી આપેલું છે અહીંયા પણ 1 મીટર 50 સેમી આપેલું છે અહીંયા 2 મીટર 50 સેમી અહીંયા 2 મીટર 50 સેમી તો સૌથી પહેલાં તો આપણે 1 ઓછાડનું શોધવાનું અને ત્યારબાદ જ તમે ગુણાકાર કરશો 14 સાથે તો તમને પૂરેપૂરું મળશે અહીંયા 2 મીટર છે 1 મીટર હોય તો 100 સેમી થાય તો 2 મીટર છે તો 200 સેમી થશે અને ઉપરના 50 છે એની પાસે એટલે 250 સેમી છે એની શું થશે લંબાઈ થશે અને પહોળાઈમાં તમને 1 મીટર 50 સેમી આપેલું છે તો 1 મીટર હોય એટલે 100 સેમી થશે અને ઉપરથી પાછા 50 એની પાસે છે એટલે 150 સેમી છે એની પહોળાઈ થશે અહીંયા 2 મીટર 50 સેમી છે એટલે આની 250 સેમી થાય અને અહીંયા 1 મીટર 50 સેમી છે એટલે આની કેટલી થશે તો કે 150 સેમી તો બધું તમને સેન્ટીમીટરમાં મળી ગયું હવે આપણે એને ઓછાડની હદ એટલે કે લેસ પટ્ટી 1 ઓછાડ માટે કેટલી જોઈએ એ શોધીએ અહીંયા લખીએ 1 ઓછાડ માટે લેસ પટ્ટી બરાબર કેટલી થશે તો સૌથી પહેલા 250 વત્તા અહીંયાનું 150 વત્તા અહીંયાનું 250 વત્તા અહીંયાનું 150 સરવાળો કરો સોના સ્થાનથી સરવાળો કરશો એટલે 0000 એટલે 0 5 ને 5 10 ને 5 15 ને 5 20 20નું શૂન વધી 2 2 ને 2 4 ને 1 5 5 ને 2 7 7 ને 1 8 એટલે 800 સેન્ટીમીટર આ 1 ઓછાડની થઈ તમારે જોઈએ છે 14 ઓછાડની તો 800 × 14 કરવા પડશે કારણ કે 1નું આપેલું છે વધારેનું શોધવું છે તો આપણે ગુણાકાર કરીએ છીએ લખીએ 14 ઓછાડ માટે લેસ પટ્ટી બરાબર 14 × 800 તો 14 × 800 કરો તો સૌથી પહેલાં તો 14 × 8 એટલે 14 8 112 તો 112 પહેલાં મૂકી દેવાના અને પાછળના 2 0 એટલે ટોટલ કેટલું થશે તો કે 11200 સેન્ટીમીટર આટલું કાપડ છે એ સોરી લેસ પટ્ટી છે એને 14 ઓછાડ માટે જોઈશે પણ એની પાસે 125 મીટર છે તો આપણે આ સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવવું પડે તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ 83 મૂકીએ અહીંયા લખીએ સેન્ટીમીટર અહીંયા લખીએ મીટર 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર તો અહીંયા તમને આપેલું છે 11200 સેન્ટીમીટર હોય ત્યારે કેટલા આ 1 આપેલું છે ક્રોસ ગુણાકાર કરીએ તો એ 11200 × 1/100 0000 ઉડી જાય એટલે અહીંયા મળશે તમારી પાસે 112 મીટર આટલી લેસ પટ્ટી છે એને જોઈશે પણ 125માંથી તમારે બાદ કરો તો જ તમને સોરી અહીંયા તમને પૂછેલું નથી કે કેટલી વધશે તો આપણે અહીંયા લખવાની જરૂર નથી તમને ખાલી એટલું જ પૂછેલું છે કે તમારે તેમને કેટલા મીટર લેસની જરૂર પડશે તો કેટલા મીટરની જરૂર પડે છે તો કે 112 મીટરની તો આપણે અહીંયા છેલ્લે લખી દઈએ કે શકુંતલા બેનને 14 ઓછાડ માટે 112 મીટર લેસની જરૂર પડે તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ આ રીતનું માપ પૂછેલું હોય ત્યારે તમારે રકમને જોવાની એમાં જો તમને બાકી રહેલ લેસ પૂછેલું હોય તો જ તમારે શોધવાનું નહીતર શોધવાનું નથી પણ એ જોવાનું કે અહીંયા મીટર છે તો તમારે અહીંયા પાસે મીટર હોવું જોઈએ તો આ રીતે તમે દાખલા છે એ ગણી શકો તો અહીંયા તમારું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે ત્યાર પછીનું નવું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વંદે માતરમ